મુંબઈ વાઇલ્ડ લાઈફ ક્રાઇમ બ્યુરોને બાતમી મળી હતી કે વાંસદા ધરમપુર વિસ્તારમાં કેટલાક ઇસમો વન્ય પ્રાણીના ચામડાનું વેચાણ આવનાર છે જે વાતની માહિતી મુંબઈ વાઇલ્ડ લાઇફ ક્રાઇમ બ્યુરોને વલસાડ નાયબ વન સંરક્ષણ ઉત્તરને આપતા તેમના દ્વારા ધરમપુર અને વાંસદાના વિભાગને તાત્કાલિક તપાસના આદેશ અપાતા તેમના દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી જે દરમિયાન ચાર જેટલા ઈસમો વન્યપ્રાણી દીપડાનું ચામડું વેચવા માટે આવતા તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા ઝડપાયેલા ચારે ઇસમોની વન વિભાગના સ્ટાફે પૂછપરછ કરતા દોઢેક વર્ષ અગાઉ દીપડો એક કુભામાં પડ્યો હતો જેનું મરણ થતા કેટલાક ચામડું કાઢી લીધું હોવાનું જાણવા મળ્યું છે જો કે આ ચામડું મહારાષ્ટ્ર કોઈક મહારાષ્ટ્રને પણ તેઓએ આપ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે હાલ તો આ ચારે ઇસમોની ઝડપી પાડી આગળની વધુ તપાસ વાંચતા વન વિભાગ પૂર્વ ના આર એફઓ જે રાઠોડે હાથ ધરી છે તારીખ રોજ મુંબઈ વાઇલ્ડલાઇફ ક્રાઈમ બ્યુરોને મળેલી માહિતીના આધારે તેમણે નાયબ વન સંરક્ષક વલસાડ ઉત્તરનાને સંપર્ક કરેલ અને વન્યપ્રાણી દીપડો અનુસૂચિ એકના પ્રાણીનું સ્કીન એટલે કે ચામડી વેચાણ માટે અમુક ઇસોમાં આવવાના હોય એવી માહિતી મળેલ જેમના આધારે નાયબ વન સંરક્ષક વલસાડ ઉત્તર આઈએફએસ મેડમ શ્રી નિશારાજ અને મુખ્ય વન સંરક્ષક શ્રી મુનિશ્વર રાજા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ ઉત્તર વન વિભાગના ધરમપુર અને વાંસદા સબડિવિઝનના મદદની સ્વન સંરક્ષક હિરેનભાઈ પટેલ વાંસદા મદદની સ્વન સંરક્ષક જે ડી રાઠોડ આરએફઓ પંગારબારી હિનાબેન પટેલ અને વાંસદા પશ્ચિમના આરએફઓ શ્રી ચેતનભાઈના સંયુક્ત ઓપરેશન હેઠળ વન્યપ્રાણી અપરાધ મુંબઈના માણસો સાથે રાખી તપાસ આગળ કરેલ જેમાં પ્રથમ ધરમપુર વિસ્તારથી શોધ ચાલુ કરતા પછી વાંસદા તાલુકાના ગામોમાં આવી જે ઇસમો વન્યપ્રાણી દીપડાનું ચામડું વેચવા માટે આવનાર હતા એ લોકો એમના માણસોને ચામડું વેચવા માટે આવેલ જે દરમિયાન તેઓ રંગ્યા વન વિભાગ અને મુંબઈ વન્યપ્રાણી ક્રાઇમ બ્યુરોના માણસોને સાથે પકડાઈ ગયેલ છે અને મુદ્દામાલમાં વન્યપ્રાણી દીપડાનું સ્કીન એટલે કે ચામડી પકડાયેલ છે અને સદર ઓપરેશનમાં ચિંતુ શિવલું ગામિત રહેવાસી આંબા નગીનભાઈ માવજુભાઈ ચૌધરી રહેવાસી ખાટા આંબા નૌરતમ મગજીભાઈ બોયા રહેવાસી ખાટા આંબા અને રણજીતભાઈ ગાંડિયાભાઈ વળવી રહેવાસી બોરિયા જ ફળિયાનાઓ ને સદર ગુના કામે અટક કરેલ છે અને તેમની પ્રાથમિક પૂછપરછ ચાલી રહેલી છે તેમના કહેવા મુજબ અંદાજે એક દોઢ વરસ પહેલાં કુવામાં વન્યપ્રાણી પડી ગયેલ અને મરણ થયેલ તે દરમિયાન તેઓએ આ એમનું ચામડું કાઢેલાનું પ્રાથમિક પૂછપરછમાં જણાવેલ છે આગળની તપાસ જે ડી રાઠોડ આરએફઓ વાંસદા પૂર્વ નાયબ વન સંરક્ષક નિશા રાજ મેડમ અને મુખ્ય વન સંરક્ષક શ્રી મુનિશ્વર રાજા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ કરી રહેલ છે